61 વર્ષીય સંજય દત્તને લંગ કેન્સર છે અને તે પણ થર્ડ સ્ટેજનું. આ સ્ટેજને જીવલેણ માનવામાં આવે છે, જો કે દત્ત પરિવાર માટે કેન્સર નવી બાબત નથી. 39 વર્ષ પહેલા સંજય દત્તની માતા નરગિસનું પણ કેન્સરને કારણે જ મોત થયું હતું. 1981માં નરગિસનું મોત પેનક્રિયાટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજય દત્તની ઉંમર માત્ર 22 વર્ષની હતી. 1981માં નરગિસનું મોત પેનક્રિયાટિક કેન્સરને કારણે થયું હતું. તે સમયે સંજયની ઉંમર 22 વર્ષની હતી. 1996માં સંજય દત્તની પહેલી પત્ની તથા દીકરી ત્રિશાલાની માતા રૂચા શર્માનું મોત પણ કેન્સરને કારણે થયું હતું. નરગિસની અંતિમ યાત્રા વખતે સુનિલ દત્તે કાંધ આપી હતી તો સંજય દોણી લઈને ચાલતો જોવા મળ્યો હતો. 2 ઓગસ્ટ 1980ના રોજ નરગિસ રાજ્યસભાના સેશન દરમિયાન બીમાર થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને કમળો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મુંબઈ આવીને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા, પરંતુ 15 દિવસ સુધી તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં અને વજન પણ ઝડપથી ઘટતું હતું. તપાસ બાદ સામે આવ્યું કે તેમને પેનક્રિયાટિકનું કેન્સર છે. નરગિસની સારવાર ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી, જો કે ભારત પરત ફર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. 2 મે 1981ના રોજ તેઓ કોમામાં જતા રહ્યા હતા. 2 દિવસે તેમનું મોત થયું હતું. કેન્સર હોવાની જાણ થતાં નરગિસ દીકરા સંજય માટે ચિંતિત થઈ ગયા હતા. સારવાર માટે જ્યારે તેઓ અમેરિકા ગયા હતા ત્યારે તેમણે સુનિલ દત્તને પત્ર લખીને સંજય માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે સંજય બીજી વાર ખરાબ આદતોમાં ન ફસાય. 3 મે 1981ના રોજ તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ કેન્સર પેશન્ટ નરગિસની યાદમાં 1982માં નરગિસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું. સંજય દત્તની પહેલી પત્ની તથા દીકરી ત્રિશાલાની માતા રૂચા શર્માનું મોત પણ કેન્સરને કારણે થયું હતું. રૂચાને બ્રેન ટ્યુમર હતું. સંજય 1987માં લગ્ન કર્યા હતા. 2 વર્ષની અંદર કેન્સર હોવાની જાણ થઈ હતી. રૂચાએ ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી. 1996માં રૂચાનું ન્યૂયોર્કમાં મોત થયું હતું. તો સંજય દત્ત 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં જેલ ગયો હતો. સંજય દત્તે માતા નરગિસની 91મી જન્મ જયંતિ પર ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોમાં નરગિસના જીવનના મહત્વની વાતો વણી લેવામાં આવી હતી. આ વિડીયો પોસ્ટ કરીને સંજયે કહ્યું હતું કે હેપી બર્થડે માં મિસ યુ. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ,